વિશ્વની સંસ્થાઓ અમેરિકન અખબારો જ્યારે ટીકા કરવામાંથી ઊંચા નહોતા આવતા ચંદ્રયાન બેની નિષ્ફળતા પછી ભારતના વૈજ્ઞાનિકોને અલગ પરિવેશમાં બતાવવામાં આવતા હતા એના પછી ચંદ્રયાન 3ની સફળતા પ્રધાનમંત્રી મોદીનું તરત જ બ્રિક્સની સમિટમાંથી આવીને પહોંચવું બેંગ્લોર પર અને પછી જે પોઈન્ટ પર લેન્ડ થયું છે ચંદ્રયાન 3 એ જગ્યાને નામ આપવું શિવશક્તિ પોઈન્ટ આ ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર રહ્યું આજના દિવસ માટે સૌથી મહત્વની વાત પ્રધાનમંત્રી મોદીએ જે રીતે જે શૈલીથી જાહેરાત કરી એની આસપાસ રહી છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી સૌથી પહેલા પ્રધાનમંત્રી મોદીનો એ વિડીયો જોઈએ જેમાં ત્યાં એમણે બેંગ્લોર પહોંચતાની સાથે જ કહ્યું કે હું મારી જાતને રોકી ન શક્યો અને એટલા જ માટે સીધો અહીં આવી ગયો છું અને એના પછી એમણે એ નામ આપવાની વાત કરી નામ આપતા પહેલા થોડો સસ્પેન્સ બનાવવાની કોશિશ કરી એના પર કરીએ નજર ચંદ્રમા કે જીસ હિસ્સે પર હમારા ચંદ્રયાન ઉતરા હૈ ભારતને ઉસ સ્થાન કે ભી નામકરણ કા ફૈસલા લિયા હૈ जिस स्थान पर चंद्रयान 3 का मून लैंडर उतरा है अब उस पॉइंट को शिव शक्ति के नाम से जाना जाएगा ચંદ્રયાન 2 ભલે નિષ્ફળ થયું પરંતુ ચંદ્રયાન 2ની નિષ્ફળતાની પહેલાંની સફળતાઓએ આપણને ચંદ્રયાન 3 માટે ખૂબ મોટી સફળતા તરફ આપણને દોરી ગયા આપણે એ કરીને બતાવ્યું જે દુનિયાના કોઈ દેશ નથી કરી શક્યા ચંદ્રના એ દક્ષિણી ધ્રુવ પર આજ દિન સુધી વિશ્વના ઇતિહાસમાં પહેલીવાર પહોંચનારો દેશ ભારત બન્યો છે ત્યાં આપણી ઇસરોની આપણી છવિ ત્યાં સરસ રીતે સુંદર રીતે અંકિત થઈ ગઈ છે ત્યાં આપણું રાષ્ટ્રીય નિશાન અંકિત થઈ ગયું છે અને એ જગ્યા છે એને શિવશક્તિ પોઈન્ટ નામ આપી દેવા ચંદ્રયાન 2 જ્યાં લેન્ડ નહોતું થઈ શક્યું સોફ્ટ લેન્ડિંગ ન થયું પરંતુ પડ્યું એ જગ્યાને એ પોઈન્ટને તિરંગા પોઈન્ટ નામ આપવામાં આવ્યું હતું એની પહેલા 2008માં જ્યારે ચંદ્રયાન 1 મિશન લોન્ચ કરવામાં આવ્યું એ પણ ખૂબ મોટી સફળતા હતી એ સફળતા પછી એ જે પોઈન્ટ હતો એને નહેરુ પોઈન્ટ જવાહર પોઈન્ટ નામ આપવામાં આવ્યું હતું અને એ જવાહર પોઈન્ટ તિરંગા પોઈન્ટ અને શિવશક્તિ પોઈન્ટ આ 3 પોઈન્ટથી આપણે જાણે કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર આપણી જગ્યા બનાવી દીધી છે ચંદ્રયાન 1ની સફળતાએ ચંદ્ર પર પાણી હોવાની સંભાવનાઓને દુનિયાની સામે બતાવી છે ચંદ્ર પર જ્યારે જોરથી એ જ્યારે ટકરાયું અને ઉપર બધું ઉડ્યું ત્યારે એ જે ઉડેલી એની માટી હતી એની અંદર બરફ હોવાની સંભાવનાઓ દેખાઈ એના આધારે જ્યારે આપણું ચંદ્રયાન ગયું ત્યારે એની સાથે નાસાનું પણ એક ઉપકરણ એની સાથે જોડાયેલું હતું એના એનાલિસિસ થયું એનું અને પછી ભારતે જે દાવો કર્યો હતો એ વાતને બાકીની સંસ્થાઓએ પણ પુષ્ટિ આપી અને એના પછી એ વાત અને એની સંભાવનાઓ પર ચર્ચા શરૂ થઈ એ દિશામાં દોટ મૂકવાની શરૂઆત થઈ કે જ્યારે લોકોએ માન્યું કે ચંદ્ર પર પાણીની સંભાવના છે આખી દુનિયા પાણીની સંભાવનાની જ તલાશ કરી રહી છે બધાને ખબર છે કે કુદરતે આપણને પૃથ્વી પર જેટલું આપ્યું છે એ તો આપણે ખોઈ રહ્યા છીએ બગાડી રહ્યા છીએ એકદમ સરસ કુદરતી સંસાધનોને વેડફી રહ્યા છીએ અને એટલા જ માટે પૃથ્વી પરનું જળ ન બચાવી શકનારો માણસ બાકીના ગ્રહ ઉપગ્રહ અને દુનિયામાં જળની પાણીની તલાશમાં છે અને પાણીના મારફતે જીવનની તલાશમાં છે આ જ ત્યાંથી સામે આવી રહ્યું છે આગળ વાત કરવી છે ચંદ્રયાન 3ની સફળતા પછી સફળતાનું શ્રેય કોને આપવું એની લડાઈ રાજનીતિ અને વૈજ્ઞાનિકોની વચ્ચે તો હતી જ કેટલાક લોકો નહેરુને યાદ કરી રહ્યા હતા બહુ જ સ્વાભાવિક છે કે તમારે યાદ કરવા જ જોઈએ તમારે યાદ કરવા જ પડે પરંતુ દરેક વખતે તમે સંપૂર્ણ શ્રેય દેશના પહેલા પ્રધાનમંત્રીને ન આપી શકો એની જગ્યાએ બીજા કોઈ પ્રધાનમંત્રી હોત તો શું થયું હોત વગેરે વગેરે કલ્પનાઓને કોઈ અવકાશ જ નથી હકીકત એ છે કે દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ હતા એમણે ખૂબ સારું કામ કર્યું ખૂબ સારી સંસ્થાઓ સ્થપાઈ એ સાથે સમાજના કેટલા સારા ઉદ્યોગપતિઓ હતા સારા ભાઈ જેવો પરિવાર હતો ટાટા જેવો પરિવાર હતો કે જે લોકોએ દેશ માટે ઘણું બધું આપ્યું અને એ બધા જ લોકોનો સમાજ સંસ્થાઓ વૈજ્ઞાનિકો સરકારો એ બધાનો સહયોગ જ હતો કે આપણે ઇસરો જેવી સંસ્થા ઊભી કરી શક્યા આપણે ગાડા પર બળદ ગાડા પર બધું લઈને જતા હતા આજે આપણું ચંદ્રયાન ચંદ્ર પર પહોંચી ગયું છે તો આપણા માટે ગર્વની વાત છે આ જે આખી સફર હતી એની અંદર દેશની દરેક સરકારો નામી અનામી દરેક ચહેરાઓ અનેક માણસોનો સહયોગ છે જેમણે એ જીજીવિષા નથી છોડી
એમણે વિજ્ઞાન પ્રત્યેનું પોતાનું પાગલપન, પોતાનું ક્રેઝ એ ક્યારેય એમણે ઓછું ન કર્યું અને સતત એ કરતા રહ્યા. એનું જ પરિણામ છે કે આપણે એ સફળતાનો સ્વાદ ચાખી રહ્યા છીએ. અને સફળતા પછી શ્રેય માટે બહુ ઝઘડા ન કરવા જોઈએ. તમારે એ પૂર્વજોથી લઈને વર્તમાન શાસકો બધાને સમાન રીતે યાદ કરવા જોઈએ. બાકી તમે એકની ટીકા કરો છો અને એકના પ્રશંસા કરો છો તો તમે બંને જગ્યાએ ખોટા સાબિત થાઓ છો. પણ એક શ્રેય સુરતમાં બહુ ચર્ચામાં આવ્યું, ઓડિયો વાયરલ થયો. એક શિક્ષક પોતાના વિદ્યાર્થી ડૉક્ટર મિતુલ ઉપમન્યુ ત્રિવેદી સાથે સંવાદ કરી રહ્યા છે. એ ઓડિયોએ બધાને ઇમોશનલ કરી દીધા. અમે પણ કહ્યું કે વાહ ભાઈ વાહ, જબરદસ્ત કામ છે. બધા જ મીડિયાવાળા પણ દોડ્યા, બધાએ કર્યું. પણ એના પછી ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમનો બચી ગયેલો કોઈ કીડો કોઈની અંદર હશે અને જાણે શોધીને આપ્યું કે આ ડૉક્ટર મિતુલ ત્રિવેદી તો ડાઉટફુલ કેસ લાગે છે. આખું શંકાના ઘેરામાં બધું આવ્યું, અખબારોમાં અહેવાલ છપાયા. અને એના પછી જ્યારે બધાએ એમની સાથે વાતચીત કરી ત્યારે ગોળ ગોળ જવાબ આપ્યા. પોલીસ કમિશનર કચેરીની બહાર પહોંચ્યા હતા ત્યારે ફોન પર કોઈની સાથે વાત કરતા હોવાનું ડોળ કરતા કહેતા હતા કે આ મીડિયાવાળા તો મને અહીંયા પણ હેરાન કરે છે, પરેશાન કરે છે. ડૉક્ટર મિતુલ ત્રિવેદી નકલી હોવાની સંપૂર્ણ સંભાવનાઓ સત્યની નજીક હવે પહોંચી ગઈ છે. એ હજુ સાબિત થઈને બહાર આવે, સુરતમાં તો એ ઠગનો વિવાદ હજુ શમ્યો નથી. બધા લોકો કિરણ પટેલને યાદ કરે છે, નકલી પદ પ્રધાનમંત્રી કાર્યાલયમાં કામ કરતો માણસ, નકલી સીએમઓનો માણસ, પીએમઓ, સીએમઓ, વૈજ્ઞાનિક, એ બધાની વચ્ચે એક નકલી ભગવાન પણ માર્કેટમાં આવ્યા છે. એ પોતાની જાતને ભગવાન સમજે છે. મિતુલ ત્રિવેદી અને રમેશ ફેફર રાજકોટના, એ બંનેની વચ્ચે સામ્યતા એ છે કે બંને લગભગ કોઈ માનસિક એવી અવસ્થાનો, બીમારીનો શિકાર છે કે જ્યાં બંને પોતાને અલગ અલગ સ્વરૂપમાં જુએ છે. મિતુલ ત્રિવેદીની સાથે તો કદાચ મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડર આપણે જે કહીએ છીએ, સાયકોલોજીકલ એક બીમારી છે, એ હોવાની પૂરી સંભાવના એટલા માટે છે કેમકે એ ક્યારેક પોતાને ઇતિહાસવિદ કહે છે, ક્યારેક પોતાને વૈદિક ગણિતના જાણકાર કહે છે, ક્યારેક કહે છે કે કેમ્બ્રિજ ઓક્સફર્ડમાં ભણ્યા છે, ક્યારેક કહે છે કે હું સીએ કરતાં પણ વધારે જ્ઞાન ધરાવું છું, ક્યારેક પોતાને વૈજ્ઞાનિક કહે છે, ક્યારેક નાસા સાથે કામ કરે છે, ક્યારેક ઇસરો સાથે કામ કરે છે, ક્યારેક ચંદ્રયાન 3 માટે કામ કરે છે, ક્યારેક કહે છે કે હું તો સમુદ્રના પેટાળમાં દ્વારિકા નગરી જોઈને અને સ્પર્શીને આવ્યો છું અને એ સ્વર્ણ નગરીનો આખો ઇતિહાસ મને ખબર છે. અને એટલે જ કાં તો એ વ્યક્તિની ખરેખર મલ્ટિપલ પર્સનાલિટીઝ છે અને કાં તો એને મલ્ટિપલ પર્સનાલિટીઝનો ડિસઓર્ડર છે. ડિસઓર્ડરની સંભાવનાઓ એટલે વધારે છે કેમકે ઇસરો બેંગ્લોરે આવો કોઈ પણ વ્યક્તિ એની સાથે જોડાયેલો હોવાની વાતને નકારી દીધી છે. બધી જ સંસ્થાઓ એમનું સ્વાગત કરી ચૂકી છે. એ સંસ્થાઓનો શું કામ દોષ આપવો જોઈએ, કેમકે કોઈ વ્યક્તિ સામેથી એવું કહે કે હું ચંદ્રયાન 3 જોડાયેલો છું, આવી રહ્યો છું, એનો પરિવાર, એની આજુબાજુના લોકો, શિક્ષકો બધા જ એવું માનતા હોય કે આ વૈજ્ઞાનિક છે, તો કોઈ એવું પૂછવા સામાન્ય રીતે નથી જવાનું. આપણે ત્યાં તો પોલીસ રોકે તો આપણે એમનું આઈકાર્ડ નથી પૂછતા. તો આપણે એક વ્યક્તિ વૈજ્ઞાનિકને તો એવું પૂછવાના નથી કે ભાઈ બતાવો તારું ઇસરો સાથે શું જોડાણ છે. અને એટલે જ સંસ્થાઓએ જે કર્યું એમાં કોઈનો દોષ મોટાભાગે નથી, પણ આ બધી ઘટનાઓ આપણને વધારે સાવધ કરે છે. હવે નકલી ભગવાનની પણ વાત કરીએ. રમેશ ફેફર નામ છે, પોતાની જાતને ભગવાન કલ્કીનો અવતાર ગણાવે છે. ગુજરાત સરકારના એક વિભાગમાં કાર્યરત હતા, વર્ષોથી એમણે નોકરી કરી છે. માનસિક અસંતુલિત માણસો કેવી રીતે સરકારી નોકરી વર્ષો સુધી કરી જાય છે એનું ઉદાહરણ તો આપણે રેલવેનો પેલો કર્મચારી કે જેણે માત્ર પોતાની માનસિક બીમારીના કારણે રાજનીતિથી અને એના વિચારોથી પીડાતા એ માણસે નિર્દોષોને મારી નાખ્યા હતા આરપીએફના જવાને, ત્યારે એના વિશે સવાલો થયા હતા. આ વ્યક્તિ પણ સરકારી વિભાગમાં જ હતો, નોકરી કરતો હતો, એની નોકરી પૂરી થઈ ગઈ છે અને હવે એ દર થોડા દિવસે કોઈને ને કોઈને શ્રાપ આપતો ફરે છે. 5 પહેલાં મને યાદ છે જ્યારે બધી ટીવી ચેનલ પર રમેશ ફેફર છવાયેલો હતો, હું પોતે જ ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર છું ને આ દુનિયાનો નાશ કરી દઈશ. હવે આ ભાઈ થોડું નવું લઈને આવ્યા છે. એમણે કહ્યું કે બ્રાહ્મણો અને પરશુરામને બધા જ રાક્ષસ હતા અને બાકીના બધાને હું, તમે જુઓ, મારી જ નાખવાનો છું. બધા હાર્ટ એટેકથી મરી જશે થોડા ટાઈમમાં. આ દુનિયામાં બ્રાહ્મણોનો વિનાશ કરવા માટે જ હું આવ્યો છું અને બાકીનું ઘણું બધું બોલ્યા. જ્યારે તમે ક્ષત્રિયો વિશે પણ બોલ્યા, જ્યારે તમે કોઈ જાતિ કે ધર્મ વિશે બોલવા જાઓ છો, એટલા માટે પછી તમે ભલે ભગવાન કલ્કીનો અવતાર ગણાતા હોવ, પછી તમે સવાલોના ઘેરામાં આવી જતા હોવ છો. અને રમેશ ફેફરની સાથે એ જ થયું. અત્યાર સુધી તો એ સરકારને અને પત્રકારને શ્રાપ આપતા ફરતા હતા, પણ હવે એમણે આખી જાતિને શ્રાપ આપી દીધો. અને એટલે પછી કોઈ શું કામ સહન કરે. ફરિયાદો શરૂ થઈ. રાજકોટમાં બહુ જાણીતા ડૉક્ટર છે, ડૉક્ટર હિમાંગ વસાવડા, કોંગ્રેસના પણ નેતા છે. એમણે કહ્યું કે હું ફ્રીમાં સારવાર કરી દઈશ, કોઈ આને લઈને આવો મારી પાસે. એ સિવાય હેમાંગ રાવલ કોંગ્રેસના નેતા છે, બ્રહ્મ સમાજના આગેવાન છે. એમણે પણ કહ્યું કે હું 11,000 ઇનામ આપી દઈશ અને આને આપણે આ કરી દઈએ વગેરે વગેરે. બહુ જ બધી ચર્ચાઓ શરૂ થઈ. આખરે રાજકોટ પોલીસ સ્ટેશનમાં, યુનિવર્સિટી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, એની અટકાયત કરી દેવામાં આવી છે.
એ વ્યક્તિને એ જો બધાને ખબર છે કે માનસિક રોગી છે તો એને બહુ ધ્યાન આપવું કે નહીં એ બહુ મોટો પ્રશ્ન છે. કોઈ માનસિક રોગી છે તો જવાબદારી બસ ખાલી આપણી એ બને છે કે એ એવી જગ્યાએ જાય કે જ્યાં એના મગજને કોઈ સારવાર મળે અને એ બીજા કોઈને નુકસાન ન પહોંચાડે. બાકી કોઈ પાગલ ગમે તે કે એનાથી સમાજની સંવેદનાઓ કે લાગણીઓ શું કામ દુભાવી જોઈએ એ બહુ મોટો પ્રશ્ન છે. અને એટલા જ માટે સૌથી પહેલાં એક સંવેદના અથવા વિચારશક્તિ વગરના માણસે રજૂ કરેલો તર્ક અને એના આધારે ગવાયેલી લાગણીઓના નમૂના જોઈ લઈએ. કળિયુગમાં માત્ર અને માત્ર શેરી વાળવા વાળા, શેરીની સફાઈ કરવા વાળા ધર્મમાં હોય અને મંદિરમાં પૂજા કરવા વાળા બધા રાક્ષસ હોય. હિન્દુસ્તાનમાં 25 લાખ મંદિરોમાં જે બ્રાહ્મણો પૂજા કરે છે એ બધા નરકમાં જવાના છે. બાકી વ્યક્તિગત રીતે કોઈની લાગણી દુબાણી હોય આખા દેશના બ્રાહ્મણોનો સવાલ છે. નીચે આવીને માફી માંગી લ્યો, સમાજની વાત છે. વ્યક્તિગત તમે માફી માંગો એના સિવાય કઈ નથી જોતું અમારે. અહીં આવી જાવ. આ રાજકોટનો રમેશ ફેફળ નામનો વ્યક્તિ છે એ માનસિક રીતે મને લાગે છે ત્યાં સુધી વિકૃત છે. આવા માનસિક વિકૃત વ્યક્તિઓ વારંવાર સનાતન ધર્મનું અપમાન કરી રહ્યા હોય, સાથે સાથે બ્રહ્મ સમાજનું પણ અપમાન કરે છે. ભૂતકાળમાં સ્વામિનારાયણ ભગવાનને અને સ્વામિનારાયણ ધર્મનું પણ આ વ્યક્તિ અપમાન કરી ચૂક્યો છે. બ્રાહ્મણો તો હંમેશા સર્વે ભવંતુ સુખીન, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશિત દુઃખ ભાગ્યવેત, એટલે કે સર્વે સુખી થાઓ, સર્વે રોગમુક્ત રહો, સર્વે મંગલમય પરના સાક્ષી બનો અને કોઈને પણ દુઃખમાં ભાગીદાર ના બનવું પડે એવા શ્લોકથી શરૂઆત કરે અને આશીર્વાદ આપતા હોય છે. એ બ્રહ્મ સમાજ માટે અને એ સમાજના આરાધ્ય દેવ એવા પરશુરામ ભગવાન માટે આ રમેશ ફેફળ નામનો માનસિક વિકૃત વ્યક્તિ જે પ્રમાણે અત્યારે અભદ્ર ભાષાનો પ્રયત્ન કરી રહ્યો છે, બોલી રહ્યો છે, મને લાગે છે કે સમાજના સૌએ સનાતન ધર્મીઓએ ભેગા થઈને આવા લોકોનો વિરોધ કરવો પડશે. અને સાથે સાથે સરકારને પણ મારી વિનંતી છે કે આવા વ્યક્તિઓને જાતે ફરિયાદ કરીને કાયદાકીય કાર્યવાહી કરીને આને નસીહત કરે. બીજી એક લાગણી સાળંગપુર હનુમાનજીના મંદિરમાં પણ દુભાઈ છે બધાની, કે જ્યાં હનુમાનજીની વિશાળ પ્રતિમા, કે જ્યાં બહુ જ શ્રદ્ધાથી લોકો દર્શન કરવા જતા હોય છે, જે લોકો માને છે કે આ તો શ્રી રામજીના દાસ છે અને હનુમાનજી એટલે ચિરંજીવી છે અને એ તો હંમેશા આપણી સાથે છે એવું માનનારા હનુમાનજીના દર્શન કરવા જતા લોકો એ મૂર્તિ જે આધાર પર ઊભી છે ત્યાં નીચે ફોટોઝ નહીં જોતા હોય. પણ હવે એ તસવીરો વાયરલ થઈ છે, કોઈના ધ્યાનમાં આવ્યું છે, જ્યાં દેખાયું કે સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુઓ સાધકો એ બધાને હનુમાનજી નમસ્કાર કરતા, એની મુદ્રામાં પ્રણામ કરતા દેખાઈ રહ્યા છે અને એમના દાસ હોય એ રીતે પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વારંવાર એ રીતે વિવાદમાં આવી ચૂક્યા છે કે જ્યાં એ ભગવાન શિવ એ દાસ છે સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુઓનો, સહજાનંદ સ્વામીનો, એ રીતે વારંવાર તુકારે ભગવાન શિવમાં માટે પણ બોલાયું છે. એ સિવાય કૃષ્ણ ભગવાનનો જ અવતાર છે સહજાનંદ સ્વામી અને બાકીના બધા લોકો એમના કરતાં નીચે છે એ પ્રકારની ભાવનાની પણ વારંવાર કોશિશ થઈ છે. શ્રીરામ, શ્રીકૃષ્ણ કે પછી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જેવા કોઈ સ્વરૂપનું એ સંપ્રદાયમાં સ્થાન નથી અને એટલા જ માટે વિવાદો થતા રહે છે. એ સંપ્રદાયની પોતાની લાગણી છે. ધર્મમાં માનતા શૈવ સંપ્રદાય હોય, શિવજીમાં માનતા લોકો હોય કે પછી કૃષ્ણમાં માનતા કે શ્રીરામમાં માનતા, એ લોકોની પોતાની લાગણી છે અને લાગણીથી લાગણી ટકરાય ત્યારે તો યુદ્ધો થતા હોય છે. એક સાધુનો વધુ એક વિડીયો વાયરલ થયો છે જેમાં સવાલ થઈ રહ્યા છે. અત્યારે થોડા દિવસ પહેલાં અમે જ્યારે આ વિષય પર વાત કરી એના પછી એ વિષય ખૂબ ચર્ચામાં પણ આવ્યો. એના પછી એ મંદિરની મૂર્તિઓને, જે મૂર્તિઓ છે એને ઢાંકી દેવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. હવે ઢાંકવામાં આવ્યું છે કે પછી એને રિપેર કરવામાં આવશે એ સમય બતાવશે. પરંતુ ટીકા કેમ ન સહન થઈ શકે ધર્મના ગુરુઓથી, જો એમનાથી કોઈ જગ્યાએ ક્ષતિ થાય છે, ભૂલ થાય છે, અનાયાસે થાય છે, અજાણતા થાય છે, તો એને સુધારવાની જગ્યાએ એની સામે શું કામ એટલું બધું એના એ મોડમાં આવી જવું એ બહુ મોટો પ્રશ્ન છે. સૌથી પહેલા એક વિડીયો જે વાયરલ થયો છે એને સાંભળીએ. આ ફોટા સાળંગપુર હનુમાનજીના છે. થોડાક સમય પહેલા ગૃહમંત્રી અમિત શાહના હાથે આ મૂર્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. એની અંદર પગની બાજુમાં ઊભા હતા બધા જોવા, અને ફોટા બધા હનુમાનજીના નીચે હનુમાનજી હાથ જોડીને, સ્વામીઓને હાથ જોડીને હનુમાનજી ઊભા રહીએ છીએ.
તમારો 240 વર્ષનો તમારો ઇતિહાસ, 240 વર્ષ પહેલાં હનુમાનજી, હે અંગ્રેજો હતા, હનુમાનજી નહોતા એ વખતમાં, હે તમારા પાસે કાંઈ પ્રૂફ હોય તો કયો, અને વિરોધ કરશે ને માણસો તો આ લોકો શું કરશે, ફોટા હટાવી દેશે અથવા ઢાંકી દેશે, કાશી મથુરા તાજમહેલની જેમ થોડોક ટાઈમ ઢાંકી દેશે, વિરોધ બંધ કરશે તો ખોલી નાખશે. આ લોકો દર વખતે આવું જ કરે છે કાંઈક ને કાંઈક. ગુજરાતમાં સાધુ સંતો નથી, બોલવાળા નથી કે સાળંગપુર જાતા નથી, આ સ્વામીઓના કંઈ મિત્ર નથી સાધુ સંતો. ગુજરાતમાં ધર્મ રક્ષા માટે સંતોનું બાનું પહેર્યું છે, ભગવો સંતોનું બાનું પહેર્યું છે ને ધર્મની રક્ષા માટે. હનુમાનજી મંદિર લઈને આજ હજારો સંતો હનુમાનજીના મંદિરના ઉપાસકો છે, હનુમાનજી મંદિર લઈને બેઠા છે. તો હનુમાનજી હાથ જોડીને, આ સ્વામીઓને હાથ જોડીને આજીજી કરે છે. હનુમાનજી આવા ફોટા તમે કઈ રીતે જોઈ શકો? તમારી પાસે ફોટા તો આવી ગયા છે. આ તો એક છોકરાએ ફોટા મૂક્યા એટલે બધા જે વાયરલ થયા છે, બરાબર. બાકી બધાને ખબર છે આ ફોટાઓની, ત્યાં જાય છે, બાજુમાં ફોટા પાડે છે, પણ હિંમત નહોતું કરતું કોઈ બોલવાનું. એક વ્યક્તિ હિંમત કરી છે તો અત્યારે ફોટા વાયરલ થયા છે એટલે બધા મૂકે છે. બાકી કેટલા સમયથી બધું હાલે છે આ કૌભાંડો બધાના. હનુમાનજી નીચા દેખાડો, હનુમાનજી નીચા દેખાડો. જેના નામે રોટલા ખાય છે એને નીચા દેખાડવાના. સ્વામી મોટા, હનુમાનજી નાના. કોક બોલો, સાધુ સંતો બોલો નકર છે ને. આ લોકો હદ વટાવી ગયા છે, નહીં બોલો ને તો તમારો આત્મા તમે ઉપર મરજ ભરીને જાશો ને, તમે ન્યા પણ ઉપરવાળા પૂછશે કે તમે ધર્મનું. અને ધર્મ જાતિની ચર્ચાઓમાંથી ફરી એકવાર એવા મુદ્દાની વાત પર આવી જઈએ કે જ્યાં કોઈ જ લાગણીઓ કોઈની દુભાતી જ નથી. કોઈને ફરક નથી પડતો કે શાળામાં આવનારા શિક્ષકો એ કોન્ટ્રાક્ટ સિસ્ટમથી આવી રહ્યા છે, પણ એ લોકોને તો ફરક પડે છે જે લોકોએ પરીક્ષા પાસ કરી છે. એમણે ટેટની પરીક્ષા પાસ કરી, ટાટની પરીક્ષા પાસ કરી, ટાટ 1 2 ને ટેટ 1 2 બધી બહુ અલગ અલગ સિસ્ટમ છે બનેલી, અને એની અંદર એ પરીક્ષામાં બે બે લેવલ સુધી, પહેલાં પ્રિલિમ અને પછી મેન્સ, એ પરીક્ષા પાસ કર્યા પછી સરકાર એમના મોઢા પર જ્ઞાન સહાયક નામે જાહેરાતનો તમાચો ફેંકે છે. એ લોકો હવે ઝીલવા તૈયાર નથી. એ લોકો એમના આંદોલનમાં સફળ થશે કે કેમ એ ખબર નથી, કેમ કે કોઈ પણ આંદોલન આગળની હરોળના 2-5% લોકો જ કરતા હોય છે. બાકી મોટા ભાગના લોકો આપણે ઘડાયા જ એ રીતે છીએ. આપણું શિક્ષણ જ એ રીતે થયું છે કે આપણી સામે જે આવે એ પરિસ્થિતિઓની સામે ઝઝૂમીને પરિસ્થિતિને આપણી સાનુકૂળ બનાવવાની જગ્યાએ આપણે પરિસ્થિતિમાં ઘડાઈ જતા હોઈએ છીએ. આપણે લડતા જ નથી શીખ્યા, આપણે આપણો મુદ્દો ઉઠાવતા નથી શીખ્યા, અને એટલે જ આ જે પરીક્ષા છે એ બતાવશે કે હવે આવનારી પેઢીઓ કેવી આવશે. એ શિક્ષકો કે જે પોતાના અધિકાર માટે નથી બોલી શકતા, એ પોતાના બાળકોને એવું કંઈ શીખવશે કે ભાઈ તમે સંઘર્ષ કરો, લડો અને ન્યાય માટે બોલવું જોઈએ, એ બહુ એની કોઈ સંભાવનાઓ છે નહીં. અને આ લોકો વિશે જ્યારે એ લોકોની સાથે વાત કરી ત્યારે એમની પોતાની સમસ્યાઓ હતી, તકલીફ હતી. એક બેન હતા કે જે પોતાનો રૂમ બતાવીને કહી રહ્યા હતા કે હું મારા બાળકને, હું એને જ્યારે ફીડિંગ કરાવતી તો મારા બાળકને જમાડતા જમાડતા એને સ્તનપાન કરાવતા કરાવતા પણ મારું નજર રહે પુસ્તકો પર, નકશા પર, બાકીની બધી વાતો પર. એ રીતે મેં ધ્યાન આપ્યું છે, મેં મારી રાતની ઊંઘોનો ભોગ આપ્યો છે, અને પછી એ ઊંઘના ભોગ પછી મને મળેલી છે કોન્ટ્રાક્ટ નોકરી, જે મને મંજૂર નથી. જાહેરાત બહાર પડી ગઈ છે. એ લોકોનું કહેવું છે કે જો કોઈ ફોર્મ નહીં ભરે અને જાહેરાતમાં કોઈ એપ્લાય નહીં કરે તો એવું બનશે નહીં, પણ એવું બને એવી સંભાવનાઓ તો ગુજરાતના યુવાનોથી દેખાઈ રહી નથી. શું કહ્યું એમણે સાંભળીએ. 12 ધોરણ પાસ કરીને વ્યક્તિ પછી પીટીસી કરે છે. મેં પીટીસી કરેલું છે, ટેટ 1 પાસ કરેલી છું, અને એટલા માર્ક મેળવ્યા છે કે મને ખબર છે કે મારા ઘરેથી બધી કોલ આવવા માંડ્યા હતા કે બેન હમણાં થોડા ટાઈમની અંદર તારા હાથમાં છે ને નોકરીનો કાગળિયો હશે. બધા રિલેટિવ્સના કોલ આવવા માંડ્યા હતા. ત્યાં સુધીની મારી પ્રિપેરેશન હતી. પછી મેં જીપીએસસીનું, મારું નાનકડું બાબો છે ને એ હું જયારે એને ફિટિંગ કરાવતી ને, એ ફિટિંગ કરાવવાનું મૂકી અને હું જીપીએસસીના ક્લાસ અટેન્ડ કરવા જતી, અને ક્લાસ કરીને આવીને રાત્રે 3-3, 4-4 વાગ્યા સુધી હું મારું રીડિંગ કરતી અને બાજુમાં સોડાવતી, તાકી અડધી રાત્રે એ રડે ને તો પાછું ફિટિંગ કરાવી શકું, પછી પાછું મૂકું. એટલે આ પરિસ્થિતિમાંથી પસાર થઈને અમે એક આ પરીક્ષાઓ પાસ કરી હોય શા માટે? કે ભાઈ એક ટાઈમે આપણને ગવર્મેન્ટ આવી જશે ને એટલે આપણા આપણું અને આપણા બાળકનું ફ્યુચર બધાનું સેફ થઈ જશે, બરોબર. એ હદ સુધી આપણે આગળ નીકળી ગયા હોય અને પછી અચાનક આ પ્રોજેક્ટ નીકળી જાય છે. જ્ઞાન સહાયકમાં જો કોન્ટ્રાક્ટ ઉપર જ નોકરી કરવી હોય તો પછી પ્રાઇવેટ માટે શું ખોટું છે મેમ?
એ પણ 11 મહિનાનો કરાર કરે છે, આ સરકાર પણ પ્રાઇવેટાઇઝેશન કરવા જઈ રહી છે એ પણ 11 મહિનાનો કરાર કરે છે, તો સરકાર અને પ્રાઇવેટ સેક્ટર વચ્ચે ફરક શું રહ્યો મેમ? અમને તેનાથી ગેરલાભ તો જુઓ મેમ, તમે રજાનો પગાર તમને ન મળે, તમને વધારાની જે કામગીરી કરાવે છે, વધારાની તમને શિક્ષકોને જે વધારાની કામગીરી કરાવવામાં આવી રહી છે, તો શિક્ષકો પછી છોકરાઓની સ્ટડીમાં ક્યાંથી ધ્યાન આપી શકે, તેમનું પૂરતું ધ્યાન ક્યાંથી આપી શકે મેમ? શિક્ષકોને જે ચૂંટણીને લગતીને કામગીરી કરાવવામાં આવી રહી છે એમાં ઉલ્લેખ કરેલો છે, જ્ઞાન સહાયકની જે પોસ્ટ આવેલી છે મેમ એમાં ઉલ્લેખ કરાયેલો છે કે જે વધારાની બીજી કામગીરી પણ શિક્ષકોએ કરવી પડશે. શિક્ષણ નીતિ અમે બધાએ વાંચી, ઘડે ઉતારી, સમજી, અને એમાં અમે એમ પણ લખેલું વાંચ્યું છે કે હવે શિક્ષકો કાયમી જ રહેશે, આ પ્રવાસી છે, આ બધી કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ થવા જઈ રહી છે, શિક્ષણ ખાતામાં તો ચોક્કસથી જરૂર છે. અને અમને વિશ્વાસ હતો કે ભાઈ તમે પરીક્ષા લઈ રહ્યા છો, સરકાર પરીક્ષા લઈ રહી છે, તો તમને કાયમી નોકરી આપવાના જ છે, શું કામ ચિંતા કરો છો? પછી જયારે જ્ઞાન સહાયકનું ગતકડું કાઢ્યું ત્યારે અમે બધાને એમ થયું કે સાલું જ્ઞાન સહાયક આવશે તો અમારું શું થશે? પછી અમે 18 સાથે આંદોલન કરવા ગયા ગાંધીનગર. ગાંધીનગર તમે જેવો પગ મૂકો તમે ડબ્બામાં જ પગ મૂકો છો એવું લાગે છે હવે પોલીસના, કારણ કે ત્યાં આગળ સીધી પોલીસ આવીને તમારી જ રાહ જોતી હોય છે, ના રજૂઆત કરવા દેવામાં આવે છે, ના અમને સાંભળવામાં આવે છે. અને મેડમ અત્યારે તો એ હદ સુધી વાતાવરણ ગયું છે ને કે માની લો કે કાલે આંદોલન હોય ને તો તમારા ઘેર આજે રાતે પોલીસના ફોન આવવાના ચાલુ થઈ જશે. છેલ્લી વાત રાજનીતિના બે પક્ષોની કરી દઈએ. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેના પ્રદેશ પ્રમુખ દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી. સૌથી પહેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ કરી, એના કલાકો પછી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ કરી, અને બંને વખતે નિશાના પર ગૌતમ અદાણી અને એમની કંપની હતી. ગુજરાત સરકાર પર આરોપ હતો કે સરકારે હજારો કરોડ રૂપિયા એમને એમ કોઈ જ કારણ વગર ભૂલથી અથવા આશયથી પરંતુ અદાણીને એમને આપી દીધા છે. એમણે શું કહ્યું સાંભળીએ. भारतीय जनता पार्टी एक भय मुक्त भ्रष्टाचार करती है. 3900 करोड़ 3900 करोड़ लूट के अदानी पावर मुद्रा लिमिटेड को माने मोदी जी के चहीते दोस्त को दे दिया. और जब हिडनबर्ग की रिपोर्ट आई, सुप्रीम कोर्ट जांच कमेटी लगा रही थी और हमें पता चला, हमने आरटीआई की, तो हड़बड़ी में 5 साल के बाद ये लेटर लिखा गया जिसमें साफ लिखा है कि पावर परचेज एग्रीमेंट के तहत जो भी कोल आता है अदानी वो कोल की एनर्जी चार्जेस में ना बिल मांगने पर देते थे, ना ट्रांसपेरेंसी थी, और पीपीए एग्रीमेंट में लिखा था कि आर्गूस की प्राइस से ज्यादा पैसे नहीं देने चाहिए. फिर भी 3900 करोड़ 3900 करोड़ अदानी को दे दिए क्योंकि मोदी जी के दोस्त है. हमारी मांग है कि इसको सरकार इसका संज्ञान ले, क्यों ये पैसा दिया, किसके कहने पे दिया, और इसका ब्याज, इसके इंटरेस्ट को लेने में कोई इंटरेस्ट सरकार को नहीं दिखता है क्योंकि इसमें कहीं इस पूरे लेटर में ये नहीं लिखा है कि ब्याज भी उनसे वसूल करेंगे, कितने पैसे वसूल किए. असल में तो ये है कि मोदी जी आधा सच बोलते हैं, कहते हैं खाता नहीं खाने देता नहीं, पर इससे साफ है कि वो करोड़ों से कम खाते नहीं और सच बोलने वाले को चैन की रोटी खाने देते नहीं. अत्यारे आप कही रहा छो जी रीते एक डॉक्यूमेंट सामे आया छे एमा गुजरात ऊर्जा विकास निगम लिमिटेड लख्यू छे अदाणी ने कि भाई तमने जे रुपया आपवाना हता एमा 9902 करोड़ આપવાના હતા, એની જગ્યાએ 13802 કરોડ ચૂકવી દીધા છે. એટલે કે ઓછામાં ઓછો 3900 કરોડ રૂપિયા વધારે અદાણીને ચૂકવી દીધા. તમે વિચાર કરો, એક કહેવત છે દલા તરવાડીની વાડી, રીંગણા લઉં 2-4 પોતે જ પોતે મોઢેથી બોલે કે લેને 10-12. ગુજરાતની જનતાને કઈ રીતે સિસ્ટેમેટિકલી લૂંટ ચલાવવામાં આવી રહી છે. તમે વિચાર કરો કે 3900 કરોડ રૂપિયા વધારે ચૂકવાઈ ગયા અને ખબર પણ ન પડી, અને પછી ધીરે ધીરે જ્યારે ખુલાસા આવ્યા ત્યારે આને ઢાંક પીછોડો કરવાનું ભ્રષ્ટ ભાજપ સરકારે કહ્યું છે. પહેલાં પીપીએ કર્યું હતું ગુજરાત સરકાર અને અદાણી પાવર મુંદ્રા લિમિટેડે,
પાવર પરચેસ એગ્રીમેન્ટ સાઇન કર્યું હતું અને સાઇનમાં એવું નક્કી થયું હતું કે જે રીતે જે 5 વર્ષમાં જે ભાવ આવે એ ભાવે એની તુલના કરી અને ભાવ લગાડવાનો. ત્યારે દુઃખ સાથે કહેવું પડે છે કે અદાણીજીએ એની કંપની અદાણી પાવર મુંદ્રા લિમિટેડે 5 વર્ષમાં કોઈ જ કાગળ આપ્યા નહીં ચાર્જિસના. અને આજે જે રીતે આખી ચિઠ્ઠી સામે આવી છે, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડે જે અદાણી પાવર મુદ્રા લિમિટેડને જે લખ્યું છે, અને અમે વારંવાર કહીએ છીએ કે અદાણીનીજીને આટલા ફાયદા કેમ કરાવવામાં આવે છે, એરપોર્ટ અદાણીને, ટ્રેન અદાણીને, પોર્ટ અદાણીને, આ બધું શું કામ થઈ રહ્યું છે ઊર્જામાં અદાણીને, અને આ અદાણીને જે રૂપિયા આપવામાં આવે છે એમાં ગુજરાતની જનતાના 3,900 કરોડ રૂપિયા આ તો એક ઘટનામાં ગયા એવું સ્પષ્ટપણે આમાં લાગી રહ્યું છે. તો શું આમાં ઈડી આવશે? આમ આદમી પાર્ટી ડિમાન્ડ કરી રહી છે કે આમાં ઈડીની તપાસ કરવામાં આવે. 1,000 કરોડનો આમાં ઘોટાળો થયો છે અને ખુદ ઊર્જા વિકાસ નિગમ લિમિટેડે લખ્યું પણ છે આમાં 13,802 કરોડ એ સતત ચાલતી પ્રક્રિયાના ભાગરૂપે ચૂકવાયા છે. 2018ની અંદર જે પીપીએ થયું એના ધોરણે ચૂકવાયા છે અને આખી આ પેમેન્ટ મિકેનિઝમ છે. આપણે એવું ઇચ્છતા તો પણ આ જ્યારે હોય કે કોઈ પ્રાઇવેટ કંપની જ્યારે કોઈ પણ આ વીજળી માટેના પ્લાન્ટ સ્થાપિત કરે, નેશનલ એસેટ છે અને નેશનલ એસેટ સ્થાપિત થઈ હોય અને એના પાસેથી વીજળી આપણે સતત ખરીદતા રહ્યા છીએ. ડિફરન્સ ઓફ ઓપિનિયન, ક્યાંક નાના મોટા મુદ્દાઓ મતભેદના પણ હોઈ શકે, ક્યાંક કાયદાકીય ઇન્ટરપ્રિટેશનના પણ હોઈ શકે, એના વચ્ચે પણ વીજળી ખરીદીને આપણે લોકો સુધી પહોંચાડી જ છે અને બધા કાયદેસરના ચૂકવાયા છે. રાજનૈતિક પક્ષોના આરોપ પછી આગળ કોઈ પ્રતિક્રિયાઓ આવે છે કે કેમ એ સમય બતાવશે. બાકીના બધા મુદ્દાઓ પર પણ, ધાર્મિક મુદ્દાઓ છે, ત્યાં પરિણામો બહુ ઝડપથી મળી જતા હોય છે કેમ કે 1,000 માણસની લાગણી ગવાઈ જાય છે. બાકીના જે મુદ્દાઓ, શિક્ષણ જેવા મુદ્દાઓ, ઉમેદવારોના મુદ્દાઓ, બાળકના ભવિષ્યના મુદ્દાઓ, એના શાળાના ઓરડાના કક્ષ માટેના મુદ્દાઓ, એમાં કોઈની લાગણી દુભાતી નથી અને જ્યાં લાગણી ન દુભાય ત્યાં ભાવના પ્રધાન દેશમાં આપણને કોઈ જવાબ મળે એવી વધારે સંભાવનાઓ દેખાતી નથી. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો. અમારી એપ્લિકેશન તમે iOSમાં જઈને એપલના ફોનમાં, આઈફોનમાં આવી ગઈ છે, ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો. એની લિંક પણ અમે તમને આપી દઈશું. એ સિવાય એન્ડ્રોઈડ મોબાઈલની લિંક પણ અમે તમને બહુ જલ્દી આપી દઈશું. એટલે એપ્લિકેશન લોન્ચ કર્યા પછી પણ હવે અમે દરરોજ તમને કમિંગ સૂન કહી રહ્યા છીએ. તો થોડા દિવસોમાં અમે હાજર હોઈશું તમારા પોતાના ફોનમાં. અને એટલે જ જેટલા લોકોએ સબસ્ક્રાઈબ કરી છે એટલા લોકો જો અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી દેશે તો ભયો ભયો. નમસ્કાર.